ભરારનો છોરો. 10 વર્ષ બાદ ઇબ્રાહમ અને આખા કનાન દેશમાં પહોંચ્યા. એનાને હજુ તક પરિવાર નહીં હતો. એત્રે હારું ઇબ્રાહમ અને બજેર અને એમ કીધું, હજુ તક પરમેશ્વરે મને પરિવાર આપ્યો નહીં અને આવું તે હું બાળક નહીં જાણી શકતી, કેમ કે હું ઘણી ગયડી થઈ ગઈ હે. આ મારી નોકરણ આઝીરા હે, એને હાથે તો લગ્ન કર લે અને એનેથી મારી હારું પરિવાર થાય. એત્રે હારું ઇબ્રાહમે આઝીરા હાથે લગ્ન કરી લીધું. એને દ્વારા જે સોરો થયો ઇબ્રાહમ એનું નામ ઇસ્માઇલ પાડ્યું. પણ સારે આઝીરાથી બળવા માંડી. જ્યારે ઇસ્માઇલ 13 વર્ષનો થયો ત્યારે પરમેશ્વરે ફેરથી ઇબ્રાહમ હાથે વાત કરી. પરમેશ્વરે એમ કીધું, હું બધા કરતા સામ્રતી પરમેશ્વર હે અને હું તારી હાથે કરાર પૂરો પાડે. ત્યારે ઇબ્રાહમ જમીન તક નમી જ્યો. પરમેશ્વરે ઇબ્રાહમને એમ હુદું કીધું, તો ઘણી બધી જાતિનો ભાગ કહેવાય, હું તને અને તારી પેઢીને મનખ એવો કનાન દેશ એના વારસા તરીકે આલે અને હું હંમેશા હરું એનાનો પરમેશ્વર થે. તો તારા પરિવારના દરેક માણસનું સુન્નત કરજે. તારી બજેર સારેને સોરો થાહે એનું નામ તું ઈસાક રાખજે. હું મારો કરાર એને હતી કરે અને વૈયો એક મહાન દેશ જાતિ બનાવે. હું ઇસ્માઇલને હુદો એક મોટી દેશ જાતિ બનાવે, પણ મારો કરાર ઈસાક હાથે રહે. એને બાદ પરમેશ્વરે ઇબ્રાહમનું નામ બદલીને ઇબ્રાહેમ રાખ્યું, જેનો અર્થ ઘણો બધો મનખનો ભા. પરમેશ્વરે સારેનું નામ બદલીને સારા પાડ્યું, જેનો અર્થ રાજકુંવર થાય હે. એને દાડે ઇબ્રાહિમે પોતાના ગેરમન બધ માણસોનું સુન્નત કર્યું. 1 વર્ષ બાદ જ્યારે ઇબ્રાહિમ 6 વર્ષનો અને સારા 90 વર્ષની થઈ, તર સારાવે ઇબ્રાહિમ દ્વારા એક સોરો જણ્યો. એનાવે એનું નામ જેમ પરમેશ્વરે કીધું હતું તેમ ઈસાક પાડ્યું. જ્યારે ઈસાક જોવન થયો ત્યારે પરમેશ્વરે એમ કેને ઇબ્રાહિમનું પરીક્ષણ કર્યું, તારા એકના એક બેટા ઈસાકને લઈને એને મારી હરું ભોગ કર. આ આજ્ઞા સુધી ઇબ્રાહિમે માની પોતાના સોરા ઈસાકને ભોગ કરવા હરું તૈયાર થઈ ગયો. જ્યારે ઇબ્રાહિમ અને ઈસાક ભોગ કરવાની જગ્યા જઈ રહ્યા હતા ત્યારે ઈસાક ઇબ્રાહિમને પૂછ્યું, બા આપણી કને ભોગ કરવા હરું લાકડા તે હે, પણ ગેટો કાં હે? ઇબ્રાહિમે જવાબ આપ્યો, મારા સોરા ભૂખરું ગેટો પરમેશ્વર પૂરું પાડે. જ્યારે વૈયા ભોગ કરવાની જગ્યા પહોંચ્યા અને તર ઇબ્રાહિમે એના સોરા ઈસાકને બાંધીને વેદી પર હુવાડ દીધો. અને જ્યારે વૈયો પોતાના સોરાને મારવા કરતો હતો ત્યારે પરમેશ્વરે કીધું, ઈબોરે સોરાને કંઈ કરતો નહીં વે, આવું હું જાણું હે કે તું મારી ભીખ રાખે હે. અને તે પોતાના એકના એક સોરાને હુદો મારી હરું ભોગ કરી દીધો. તાસ ટેકે ઇબ્રાહિમે ઝાડીમાં ફસેલું એક ગેટો બાળ્યું. પરમેશ્વરે ઈસાકની જગ્યા ગેટાને પૂરું પાડ્યું. ઇબ્રાહિમે ખુશીથી ગેટાનો ભોગ તરીકે અર્પણ કર્યું. તર પરમેશ્વરે ઇબ્રાહિમને કીધું, તું મને બધું આલવાની અસ્યા રાખે હે, આ તક કે પોતાનો એકનો એક સોરો. એત્રે હરું હું તને આશીર્વાદિત કરવાનો વાયદો કરું હે. તારો પરિવાર આકાશને તારા કરતો હુદો વધાર થાય, કેમ કે તે મારી આજ્ઞા પાળી હે. દુનિયાના બધા પરિવાર તારા પરિવારથી આશીર્વાદિત થાય.